ખેડૂતોની વિવિધ માંગો સાથે જૂનાગઢના કેશોદમાં પણ કિસાન વેદના રેલીનું આયોજન. કેશોદમાં તાલુકા પંચાયતથી લઈને ચાર ચોક, માંગરોળ રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી રેલી પસાર થઈ. દ્વારકા કોંગ્રેસનો ખેડૂતોના પ્રશ્ન મુદ્દે અનોખો વિરોધ. ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના નેતાઓએ આંખી પાટા બાંધ્યા. ખેડૂતોને ઝડપથી સહાય આપવા કલેક્ટરમાં રજૂઆત. અમરેલીના લાઠીમાં માર્કેટિંગ યાર્ડમાં જીનીંગ માલિકો દ્વારા યોગ્ય ભાવ ન અપાતા ખેડૂતોએ કર્યો હોબાળો. માર્કેટિંગ યાર્ડના ચેરમેન રાજુ ભૂતિયાએ દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો. પાકનું સર્વેના સર્વેના નામે સરકાર ખેડૂતોને કરી રહી છે અન્યાય. ઇન્સ્યોરન્સ કંપનીઓને સરકાર કરાવી રહી છે ફાયદો. કોંગ્રેસના નેતા મનીષ દોશીના સરકાર પર પ્રહારો. રાજકોટમાં બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની મબલખ આવક શરૂ. એક જ દિવસમાં આશરે 70,000 મણ મગફળીની થઈ આવક. માવઠાથી પાકમાં નુકસાન બાદ શિયાળુ પાકનો સમય હોવાથી ખેડૂતો ઓછા ભાવે પણ મગફળી વેચવા મજબૂર. અમરેલીમાં બાબરા માર્કેટિંગ યાર્ડમાં 30,000 મણ કપાસની આવક. કપાસનો 850 થી 1,020 સુધીનો ભાવ બોલાતા ખેડૂતોની ભીડ જામી. બાબરા સહિત આલપાસા તાલુકામાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા. પંચમહાલ જિલ્લાના ગોધરામાં વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા યોજાયા ધરણા. સરદારનગર ખંડ ખાતે હાલની સરકાર કરેલા વાયદા પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડી હોવાના પણ લગાવાયા આક્ષેપો. સુરેન્દ્રનગરમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ ન કરાતા કોંગ્રેસના હોદ્દેદારોએ રસ્તા પરથી કચરો ઉઠાવ્યો. અલગ અલગ વિસ્તારોમાંથી કચરો ઉપાડીને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. લેબ રિપોર્ટમાં ગોલમાલ મુદ્દે પાદરાના વડુ ખાતે આવેલી સ્વરા પેથોલોજી લેબ સીલ મારી દેવાઈ. એક ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ, જેમાં તબીબ અને લેબ સંચાલક વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ હતી. આ વાતચીતમાં કેટલાક ગંભીર અને ચોંકાવનારા ખુલાસા પણ થયા હતા. વડુ લેબની ઘટનાથી હોસ્પિટલમાં રિપોર્ટના નામે ચાલતી ગોલમાલનો પર્દાફાશ. ઓડિયો ક્લિપમાં તબીબ અને લેબ સંચાલક ગરીબ દર્દીઓને લૂંટમાંથી મળતી રકમથી ભાગ બટાઈની કરતા હતા વાત. કોઈપણ રોગ હોય તો પણ તબીબ કહે તેવો રિપોર્ટ કાઢી આપવાનો લેબ સંચાલકનો હતો દાવો. સ્વરા પેથોલોજી લેબ ખાતે પહોંચેલી પોલીસને લેબના કર્મચારીઓ ન આપ્યો કોઈ જવાબ. કર્મચારીઓએ પોતાની ડિગ્રી દર્શાવવાનો પણ કર્યો ઇનકાર. કર્મચારીઓએ પોતાના માલિકને ન ઓળખવાનું પણ કાઢ્યું બહાનું. લેબ સંચાલક અને તબીબ વચ્ચે કથિત ઓડિયો ક્લિપ પર લેબ એસોસિએશને પણ આકરી પ્રતિક્રિયા આપી. વાઇસ પ્રેસિડેન્ટ ઉજ્જવલ ભટ્ટે કહ્યું કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર લેબોરેટરી સંચાલકો સામે સરકાર કડક હાથે કાર્યવાહી કરે. વડોદરામાં લેબ સંચાલક અને તબીબ વચ્ચે કથિત ઓડિયો વાયરલ થયા બાદ સરકાર એક્શનમાં. મુખ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું આ મુદ્દે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને મેડિકલ કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ જાણકારી અપાઈ. અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો. માત્ર 9 દિવસમાં જ મેલેરિયાના 90 તો ઝેરી મેલેરિયાના 12 કેસ નોંધાયા. ડેન્ગ્યુના 27 કેસ તો ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા. તંત્રની કામગીરી સામે લોકોમાં ભારોભાર રોષની લાગણી. સુરતના પૂર્ણા વિસ્તારમાં મણીબા પાર્ક સોસાયટીમાં એક જ દિવસમાં 8 ડેન્ગ્યુના કેસ, જે પૈકી એક જ પરિવારના 5-5 લોકોને ડેન્ગ્યુ થતાં આરોગ્ય વિભાગ થયો દોડતો. એક બાજુ રોગચાળો તો બીજી બાજુ દર્દીઓની સંખ્યા ઘટી હોવાનો પણ તંત્રનો દાવો. મુખ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે રાજ્યમાં મેલેરિયાના દર્દીઓમાં 42% ઘટાડો, ડેન્ગ્યુના કેસમાં પણ 35% ઘટાડો. ગીર સોમનાથમાં તાલાલા વોર્ડ નંબર 6 રહીશોએ પાલિકા કચેરીમાં કરી તાળાબંધી. વોર્ડ નંબર 6 વિસ્તારોમાં ગંદકીથી પરેશાન થઈને સ્થાનિકોએ કરી તાળાબંધી, તો ચીફ ઓફિસરે સ્થળની તપાસ કરી સફાઈની આપી ખાતરી. સુરેન્દ્રનગરની વઢવાણ નગરપાલિકાના વોર્ડ નંબર 1 રહીશોએ કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યો. રહેણાંક વિસ્તારોમાં ગંદા પાણી ફરી વળતા રહીશોએ કલેક્ટર કચેરી બહાર કર્યા સૂત્રોચ્ચાર. સુરતમાં કારખાનેદાર અને કામદારો વચ્ચે થઈ તકરાર. કીમ પીપોદરામાં કામદારોએ ચાલુ કારખાના બંધ કરાવી વ્યક્ત કર્યો રોષ. પગાર ન વધારવામાં આવતા કર્મચારીઓમાં ભારોભાર અસંતોષ. અમદાવાદના ગોમતીપુરની પઠાણની ચાલીમાં જોત અથડામણ. સામસામે પથ્થરમારામાં 10 લોકો ઘવાયા. પોલીસે 6 લોકોની કરી અટકાયત. સામસામે બંને પક્ષોએ લગાવ્યા આરોપો. બીજેપીના પૂર્વ નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ખુલાસો. આર્થિક કારણસર કરાઈ હતી હત્યા. ચાલુ ટ્રેનમાં થયેલી હત્યા પહેલા પણ 2 વખત હત્યાના થયા હતા પ્રયત્નો.
આરોપી મનીષા ગોસ્વામીને દૂધનો પ્લાન્ટ બનાવવા 2.5 કરોડ રૂપિયાની હતી જરૂર. ભાનુશાળી પાસે મનીષા આવા નવા રૂપિયા માંગતી હતી, જેનથી ભાનુશાળીએ ધ્યાન ના આપતા વખર્યો હતો વિખવાદ. સીડી બનાવી રૂપિયાની ઉઘરાણી કરવા રચ્યું હતું ષડયંત્ર. જૂનાગઢના વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખની હત્યાનો ભેદ ઉકેલાયો. પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. 22 ઓગસ્ટે જમીન વિવાદમાં દીપક વડારિયાની થઈ હતી હત્યા. જૂનાગઢના વંથલીના સોનારડી ગામમાં હત્યા કેસમાં 9 આરોપીની ધરપકડ. 18 ઓગસ્ટે પૂર્વ સરપંચ દિલાવર પલેજાની થઈ હતી હત્યા. શિક્ષક તરીકે નોકરી કરતા મૃતકે આરટીઆઈ કરતા કરાઈ હતી હત્યા. અમરેલી શહેરમાં રવિવારે રાત્રે રખડતા ઢોર મુદ્દે થયું ડબલ મર્ડર. હત્યાને અંજામ આપનારા મુખ્ય આરોપીની થોડા જ કલાકોમાં ધરપકડ. મનદુખની હત્યાને અંજામ અપાયો હોવાનો ખુલાસો. બોટાદમાં ઢસા ગુરુકુળના સંચાલક સ્વામી અક્ષર પ્રસાદ દાસજી પર કેટલાક લોકોએ કર્યો હુમલો. સ્વામીને ગંભીર ઈજા પહોંચતા હાલમાં સારવાર હેઠળ. મહત્વપૂર્ણ છે કે 6 મહિના પહેલા પણ આ સ્વામી પર થયો હતો હુમલો. વડોદરામાં હોકીના ખેલાડીએ કર્યો આપઘાત. 22 વર્ષીય વિવેક પાંડે ગળે ફાંસો ખાધો. આપઘાતનું કારણ હજુ પણ અકબંધ. અમદાવાદના કૃષ્ણનગરમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. સાસરિયા પક્ષ દ્વારા કંટાળીને મહિલાએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ. પોલીસે શરૂ કરી તપાસ. એટીએમમાં છેડછાડ કરીને છેતરપિંડી આચરતી મેવાતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી. ગેંગના આરોપીઓ પાસેથી 25 જેટલા ડેબિટ અને એટીએમ કાર્ડ, 6 મોબાઈલ ફોન, આઈડી કાર્ડ સહિત 1.5 લાખનો મુદ્દામાલ કબજે. સુરેન્દ્રનગર એલસીબીએ દેશી હથિયારો સાથે 2ની કરી ધરપકડ. 1 રિવોલ્વર, 2 પિસ્તોલ, દેશી તમંચા સહિત 4 હથિયાર મળ્યા. આરોપીઓએ ગોધરા સુરતમાં હથિયાર વેચાણની પણ કરી કબૂલાત.